નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નડેલ સોનલ અશ્વમેધ વિદ્યાલય પાટણ. તો મિત્રો, આજે આપણે ધોરણ 3 માં વિષય છે ગણિત ગમન અને પ્રકરણ 4 છે લાંબુ અને ટૂંકું. તો મિત્રો, આપણે લાંબુ અને ટૂંકુમાં ઘણા એકમો જોયા, પ્રમાણિત એકમો, અપ્રમાણિત એકમો, એના વિશેની સમજૂતી મેળવી, જેમાં આપણે પ્રમાણિત એકમો જોયા. એમાં કયા કયા એકમો હતા? તો સેમી, મીટર અને કિલોમીટર જેવા એકમો આપણે જોયા હતા. તેના દ્વારા વસ્તુનું માપન થઈ શકે છે. તો મિત્રો, આજે આપણે કે 1 મીટર બરાબર 100 સેમી. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે? તો 100 સેન્ટીમીટર થાય છે. તો મીટર અને સેન્ટીમીટરનો સંબંધ છે કે 1 મીટર બરાબર 100 સેમી. એવી જ રીતે 2 મીટર બરાબર 200 સેમી. 3 મીટર બરાબર કેટલા થશે? તો 300 સેમી થશે. તો આપણે અહીં લખશું મિત્રો, 1 મીટર બરાબર 1 મીટર બરાબર કેટલા થશે? તો અહીં આપ્યા છે 1 મીટર બરાબર 100 સેમી. 100 સેમી. ત્યારબાદ 2 મીટર બરાબર, તો 2 મીટર બરાબર 200 સેમી. 1 મીટર ના 100 સેમી, તો અહીં 2 આવશે, તો 100 ની જગ્યા પર શું આવશે? 200 સેમી. તો 2 મીટર બરાબર 200 સેમી. આગળ જોઈશું 3 મીટર બરાબર, તો 3 મીટર બરાબર 300 સેમી. 3 મીટર બરાબર 3 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર આવશે મિત્રો? તો 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર થશે. તો આપણે અહીં લખશું 300 સેમી. આગળ જોઈશું કે 4 મીટર. તો મિત્રો, 1 મીટર બરાબર 100 સેમી, તો 4 મીટર બરાબર 400 સેમી. તો 4 મીટર બરાબર અહીં આવશે 400 સેમી, એટલે 400 સેન્ટીમીટર. આગળ આવશે 5 મીટર. 5 મીટર, તો 5 મીટર બરાબર કેટલા આવશે મિત્રો? તમને હવે સમજ પડી જશે. તો 5 મીટર બરાબર અહીં 500 સેમી આવશે. તો આપણે અહીં લખશું 500 સેમી. આગળ જોઈશું 6 મીટર. તો 6 મીટર બરાબર, તો 6 મીટર બરાબર 600 સેમી. 6 મીટર બરાબર 600 સેન્ટીમીટર. આગળ આવશે 7 મીટર. તો 7 મીટર બરાબર 700 સેમી. 1 મીટર ના 100 સેમી, તો આપણે કોઈ પણ સંખ્યાના સેન્ટીમીટરમાં ફેરવી શકીએ છીએ. તો 7 મીટર બરાબર 700 સેમી. 7 મીટર બરાબર 700 સેમી. એ જ રીતે 8 મીટર બરાબર કેટલા આવશે મિત્રો? તો 8 મીટર બરાબર 800 સેમી. 8 મીટર બરાબર 800 સેમી. 800 સેમી જોયા. ત્યારબાદ 9 મીટર લઈશું. 9 મીટર, તો 9 મીટર બરાબર, તો 9 મીટર બરાબર 900 સેન્ટીમીટર, એટલે 900 સેમી. હવે આવશે 10 મીટર. 9 મીટર બાય 10 મીટર, 10 મીટર. તો 10 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે મિત્રો? તો 10 મીટર બરાબર મિત્રો અહીં થશે 1000 સેન્ટીમીટર.
હાઇડ્રોમીટર બરાબર થાય છે 50 સેમ. મિત્રો યાદ રાખવાનું રહેશે કે અડધો મીટર બરાબર 50 સેમી થશે. 50 સેમ તો આપણે અહીં મીટર દ્વારા સેન્ટીમીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ. મિત્રો હવે એવો પ્રશ્ન આપ્યો હોય કે 2 મીટર અને 10 સેમ, 2 મીટર 10 સેમ જેને આપણે સેન્ટીમીટરમાં ફેરવવાના રહેશે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં તો સેમી આપ્યું જ છે, 10 સેમી આપ્યું જ છે, પરંતુ મીટરને મીટરને સૌપ્રથમ આપણે સેમા ફેરવશું તો સેમીમાં. તો અહીં કેટલા 2 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? આપણે અહીં લખ્યું છે કે 2 મીટર બરાબર 200 સેમી, 2 મીટર બરાબર 200 સેમી. માટે 2 મીટર ની જગ્યાએ કેટલા આવશે? 200 સેમી. અને બીજા કેટલા છે? 10 સેમી. તો એમાં 10 સરવાળો કરવાનો એટલે કે ઉમેરવાનું રહેશે. 200 સેમી વત્તા 10 સેમી. તો આપણે સરવાળો કરતા 0 વત્તા 0 તો આવશે 0, 0 વત્તા 1 તો 1 આવશે, અને 2 એટલે કે 210. 2 મીટર 10 સેમી આપણે સેન્ટીમીટરમાં ફેરવતા કેટલા થાય છે? 210 સેમી, 210 સેમી. તો મિત્રો આ રીતે આપણે ઘણા બધા કે મીટરમાં પ્રશ્ન આપ્યા હોય એને સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. હવે આપણે બીજો એક પ્રશ્ન જોઈશું. 5 મીટર 50 સેમી. 50 તો સેમીમાં છે, 5 મીટર 50 સેમી, 50 એ સેમીમાં છે, પરંતુ જે મીટરમાં છે એને આપણે સેમીમાં ફેરવવાનું રહેશે. તો 5 મીટર છે તો 5 મીટરને આપણે પહેલા સેમીમાં ફેરવીશું. તો આપણે અહીં જોઈએ કે 5 મીટર બરાબર 500 સેમી. તો આપણે 5 મીટરની જગ્યાએ કેટલા લખશું? 500 સેમી વત્તા બીજા કેટલા સેમી છે? 50 સેમી. તો અહીં આપણે 50 નો ઉમેરો કરશું. 0 વત્તા 0 તો 0 થશે, 5 અને 5 જવાબ આવશે 510 સેમી. તો મિત્રો આ રીતે આપણે મીટરમાંથી સેન્ટીમીટરમાં રૂપાંતર કરી શકીએ છીએ. તમે અહીં જોઈ શકો છો કે આપણે 1 મીટર બરાબર 100 સેમી જે તમારે યાદ રાખવાનું રહેશે તેના આધારે કોઈ પણ સંખ્યાને આપણે સેન્ટીમીટરમાં ફેરવી શકીએ છીએ. ત્યારબાદ અડધો મીટર બરાબર 50 સેમી એ પણ યાદ રાખવાનું રહેશે. તો મિત્રો તમને અહીં મીટરમાંથી સેન્ટીમીટરની રૂપાંતરની પ્રક્રિયા સમજ પડી?